जामनगर से लेकर कच्छ तक चक्रवाती तूफान को लेकर रेलवे विभाग भी अलर्ट मोड पर है। सभी कच्छ के जुड़ने वाली ट्रेन रद्द, फ्रंट ट्रेन की हवामान के अनुसार स्थगित की जाएगी। समुद्री इलाके के नज़दीक स्टेशन पर रेलवे स्टाफ अलर्ट कर दिया गया है। रेलवे लोलिया एरिया को लगातार मॉनिटरिंग किया जा रहा है। समुद्री तट के किनारे के स्टेशन के सभी स्टाफ को सुरक्षित स्थानों पर भेज दिया गया है। अगले 24 घंटे तक कंडला पोर्ट, मुंद्रा पोर्ट और अन्य पोर्ट सैंडिक्स से गुड्स लोडिंग स्थगित की गई है। रिलीफ रेस्टोरेंट और रेस्क्यू ऑपरेशन के लिए रेलवे विभाग भी तैनात हो गया है। इसी तरह तोकते चक्रवाती तूफान को लेकर रेलवे भी अलर्ट मोड पर आ गया है। इसी तरह आज से लेकर कल तक चक्रवाती तूफान आने वाला है, जिनकी वजह से अलर्ट मोड पर वहीवटी तंत्र हो गया है। वावाजोड़ा ने तैयारी ना भाग रूपे मरीन टास्क फोर्स नी जी अमारी टीम छे, ए टीमे मेन तो अमारा कमांडो एकदम अलर्ट कंडीशन में छे। ज्यारे पण कोईपण एवी इमरजन्सी जनाई आवशे अने उपरी अधिकारी तरफथी ज्यारे कंईपण सूचना आपवामां आवशे त्यारे अमारी टीम इमिडिएट मूव करशे। साधनोमां समझिए तो वावाजोड़ामां सौथी पहेला तो लाइट जती रहती होय छे अने કોમ્યુનિકેશનમાં પણ બ્રેક આવતો હોય છે મોબાઈલ ટાવરમાં ને એમાં, તો એનું સંધાને અમારી પાસે લેટેસ્ટ આસ્કા લાઇટ છે જે ઇમરજન્સીની અંદર સારી એવી લાઇટ આપી શકે છે, એ લાઇટ તૈયાર છે। એ સિવાય કોમ્યુનિકેશન પ્લાનમાં અમારા તમામ વાયરલેસ સેટ્સને ગાડીના બધા વાયરલેસ રેડી છે, અમારા જેટલા વેહિકલ્સ છે એ બધા રેડી કરીને મૂકેલા છે, તમામ કમાન્ડોસ છે એ બધા રેડી કન્ડિશનમાં છે અને લોકલ એડમિનિસ્ટ્રેશન સાથે લાઇઝનિંગ SDRF NDRF સાથે લાઇઝનિંગ કરી રાખેલું છે। અમારી બિલ્ડિંગ જે છે અગાઉ પણ જ્યારે આવી કુદરતી હોનારત આવી છે ત્યારે આ બિલ્ડિંગની અંદર આજુબાજુના ગામોને અહીંયા શેલ્ટર આપવામાં આવ્યું છે, એના માટે પણ અમારે અમારી બિલ્ડિંગ પૂરેપૂરી તૈયાર રાખેલી છે અને અમારી MTF ની સમગ્ર ટીમ આ કુદરતી આફતને સામે જે પણ અમારાથી થઈ શકે એ રીતે પૂરેપૂરી તૈયારી સાથે અમે સજ્જ થઈ રહ્યા છીએ। ટોટલ અમારા કોટેશ્વર, અમારા જે સેક્ટર છે કોટેશ્વર છે, જખૌ છે, માંડવી છે, પછી નલિયા અમારું ટ્રેનિંગ સેન્ટર છે અને ગાંધીધામ જે SP કચેરી, તમામે તમામ મરીન કમાન્ડોઝ એ લોકોને પેટ્રોલિંગ અને હીટ ટીમો બનાવેલી છે અને લોકલ ડિસ્ટ્રિક્ટના પોલીસ જે મરીન પોલીસ સ્ટેશન્સ છે એ લોકોને જે અમારા કમાન્ડોઝની જરૂર છે તે ટીમો પણ અમે પ્રોવાઈડ કરેલી છે। તો જ્યારે જ્યારે પણ ઉપરી કચેરી તરફથી જે આદેશ મળે છે તે માટે અમારા મરીન કમાન્ડોઝ એકદમ સતર્ક અને સજ્જ રીતે તૈયાર છે। તાઉતે વાવાઝોડું હવામાન ખાતા દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું। ભારતીય હવામાન ખાતા દ્વારા એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ, અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તુફાન તાઉતે સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે। તે મુજબ આ સ્ટ્રોમ આજે બપોરે 5:30 કલાકે દક્ષિણ પૂર્વે દીવથી 80 કિલોમીટર દૂર સ્થિત છે। તાઉતે વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા 6 કલાકમાં 17 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે। હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 8 થી 11 કલાક દરમિયાન 155 થી 165 કિલોમીટરની પ્રતિ કલાકના પવનની ગતિથી પ્રવેશવાની શક્યતા છે। પવનની ઝડપ 185 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધી શકે છે। દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 155 થી 165 કિલોમીટર કલાકે રહેવાની શક્યતા સેવવામાં આવી છે અને પવન સાથે ચક્રવાતની સાથે વરસાદ પણ થવાની શક્યતા સેવવામાં આવી છે। તબાહી મચાવતું આ તાઉતે તોફાન જોવા મળી રહ્યું છે, જેને લઈને ગુજરાતમાં બાળ અને ચક્રવાતી તોફાન પણ થપ્પડવાની શક્યતા સેવાઈ તાઉતે વાવાઝોડાને લઈને હવામાન ખાતા દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અને આ તાઉતે વાવાઝોડાની અસરો અત્યારથી જ જોવા મળી રહી છે। દો હિસ્સોમાં બાત કરતે હૈ પેસેન્જર ટ્રેનો કી ઓર ફ્રેટ ટ્રેનો કી, તો પેસેન્જર ટ્રેને સારી કી સારી જીતની મેલ એક્સપ્રેસ પેસેન્જર ટ્રેને 17 અને 18 તારીખ કી કચ્છ રીજન કી સારી કેન્સલ કરી દી ગઈ હૈ, તો જિસસે ઓર રિફંડ કે સારે પ્રોસેસ સભી કાઉન્ટર્સ ઓપન હૈ, પબ્લિક જબ ચાહે ઉસકા રિફંડ પ્રોસેસ કર સકતી હૈ સ્ટેશન પે યા ઓનલાઈન। તો ઇસસે કમ સે કમ જો પેસેન્જર્સ હૈ કસ્ટમર્સ હૈ ઇન किसी भी तरीके के इनको खतरे में ना डाला जाए, इसको मद्देनज़र रखते हुए ऑल कम्यूटर ट्रेन्स हैव बीन कैंसल्ड। सेकेंड, फ्रेट ट्रेन्स आर कंटिन्यूसली इन ऑपरेशन एंड वी आर मॉनिटरिंग द सिचुएशन कंटिन्यूसली एंड व्हेनेवर द विंड स्पीड
goes beyond 50 kmph, all freight movement will be halted. And we are in constant touch with all the ports, Tuna हो, Kandla हो, Mundra हो. तो जैसे जैसे वहाँ से कार्गो इवैक्यूएशन रुक रहा है, पोर्ट्स बंद हो रहे हैं, वैसे वैसे हम भी हमारे रेक्स वहाँ से और स्टाफ अकॉर्डिंगली विड्रॉ कर रहे हैं. इसके अलावा जो हमारा स्टाफ वेलफेयर से संबंधित है या जो हमारे एसेट्स हैं सब जगह, उन पे निगरानी रखने का काम है. तो वो सारा काम एक टीम बनी हुई है जो 24/7 कंट्रोल से भी और मॉनिटर कर रही है इन चीज़ों को. जहाँ जहाँ स्टेशन है, जहाँ लग रहा है कि कोई आपदा आ सकती है, वहाँ पर पानी और खाने का इंतज़ाम ऑलरेडी 3 दिन के हिसाब से किया हुआ है. हम अज्यूम करके चल रहे हैं कि 3 दिन तक अगर संकट आएगा तो उस अनुसार डीजी सेट्स उतना तेल उन डीजी सेट्स में भरने के लिए लगभग 4000 लीटर, ट्री ट्रिमिंग जो है कॉलोनी में या ट्रैक के आसपास, गुड शेड्स के आसपास जितने हमारे स्टेशन हैं उन पर जितने शेड्स हैं उनकी सारी फिटिंग्स, ये सारा ही रिव्यू कर दिया गया है. और पूरी तरीके से हमारे पास करीबन 18 वैगन हमने, जिसे क्वारी डस्ट कहते हैं और स्टोन्स कहते हैं, कि अगर कोई अनहोनी हो जाए, कहीं कोई फ्लैश फ्लड आ जाए ज़्यादा बारिश से, या कोई पटरी बह जाए, कुछ हो जाए, तो वो मटेरियल जो लगता है वापस ट्रैक फिट करने के लिए. हमारी जो एक्सीडेंट रिलीफ ट्रेन है, हमारे पास 40 वैगन भर के बलास्ट वापस, ये सब प्रिपेयर्डनेस में पूरी तरीके से तैयार हैं हम. तो चाहे मतलब अगर कोई अनहोनी सिचुएशन अगर आता है तो वी आर इन कम्प्लीट प्रिपेयर्डनेस टू हैंडल इट.